રેડિયો સિટી 91.1 થી હું છું આરજે મહેક. સુરતના ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ જાણીતું નામ એટલે કે સૌજીભાઈ ધોળકિયા, જેમની નેટવર્થ છે 6,000 કરોડ. એમના દીકરા દ્રવ્ય, જે અમેરિકામાં MBAનો અભ્યાસ કરે છે, વેકેશન દરમિયાન તેઓ સુરત આવ્યા અને સૌજીભાઈએ એમની કુટુંબની પરંપરા પ્રમાણે વિચાર્યું કે દ્રવ્યને પણ એક અજાણી જગ્યાએ મોકલવો જોઈએ. પૈસા વગર માત્ર 3 જોડી કપડાં, પોતાના નામનો ઉપયોગ કર્યા વગર એણે 4 અલગ અલગ નોકરીઓ કરવાની છે. આ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે દ્રવ્યને ભણતર સાથે ગણતર પણ મળે. તો આ અનુભવ વિશે ડિટેલમાં મહેકે વાતો કરી સૌજીભાઈ ધોળકિયા સાથે. સર, આપે આપના દીકરા દ્રવ્યને આજે કેરલા મોકલ્યા, તો સર એ આઈડિયા ક્યાંથી આવ્યો? એટલે તમારા કુટુંબમાં કઈ પરંપરા છે, કઈ રીતે? સર, આઈડિયા મને 12 વર્ષ પહેલા વિચાર કરેલો ને, એક પરંપરા જો કે મેં 12 વર્ષ પહેલા મારો ભત્રીજો છે ભણતર પૂરું કર્યું હતું અને ત્યારે મેં એને મોક્યા હતા. એ લોકોનો એક્સપિરિયન્સ જોતા કે આ તો એક્સપિરિયન્સ લેવા જેવો છે. સર, તમારા દીકરાનું શું રિએક્શન હતું જ્યારે તમે કીધું કે ભાઈ હવે તમારે તમારો વારો છે? હવે મેન્ટલી તો 12 વર્ષથી પ્રિપેર થતો જ હતો, એટલે એને જ આવીને કીધું કે પપ્પા હવે હું અત્યારે, મારી પાસે એનું વેકેશન છે તો હું અત્યારે કરી નાખું. મારી પાસે તો હિંમત ઘટતી હતી પણ એની હિંમત ભીગી થઈ એટલે કરી છે. અચ્છા સર, તમને ચિંતા નહોતી થતી કે અજાણી જગ્યા, ભાષાનો પ્રોબ્લેમ? પિતા તરીકે તો ચિંતા નહીં, અકળામણ, પણ એક લીડર તરીકે હિંમત હતી અંદરથી, એટલે બેની ફાઇટિંગ ચાલતી હતી. થઈ શકે. ઘરમાં બીજા બધાને ખબર હતી કે આ માત્ર પિતા અને પુત્ર વચ્ચેની જ વાત હતી? બધાને ખબર હતી કે દ્રવ્ય જવાનો છે, દ્રવ્ય ગયો છે, દ્રવ્ય શું કરે છે, પૂછતા હતા. રોજે રોજની ટોકિંગ ચાલતી હતી કે ભાઈ ફોન આવ્યો કે નહીં, ફોન આવ્યો કે નહીં, શું વાત કરી, ક્યાં છે, શું કરે છે. સર, એમને શું શું આપીને તમે મોકલ્યા હતા? એકદમ જરૂરી વસ્તુ, બેઝિક વસ્તુ જ ખાલી? 3-4 જોડી કપડાં લઈને જ ગયેલો, ઇમરજન્સીમાં 7,000 રૂપિયા સાથે લઈ ગયેલો, પણ યુઝ કરવાનો નતા. અચ્છા, એ ત્યાંથી પૈસા કમાવાના, ગોતવાની નોકરી, અને એમાંથી જ ખર્ચો કરવાનો, જેટલો કમાઈ શકે એટલા જ યુઝ કરવાના, એથી વધારે યુઝ નહીં કરવાનો. તો સર પછી એને ક્યાં ક્યાં નોકરી કરી? એને નોકરી કરી 4 જાતની કરવાની ફરજિયાત હતી. 4 નોકરી કરીને આવવાનું એ પણ ફરજિયાત હતું. દર અઠવાડિયે નોકરી ચેન્જ કરી નાખવાની, ફોન અહીંથી નહીં લઈ જવાનો એ પણ ફરજિયાત હતું. પૈસા બચે એ બચાવીને આવવાનું, રળીને આવવાનું. આપણે કેટલા રૂપિયાના, એક મહિનો આપણું કેટલી વેલ્યુ, તો એ આપણને ખબર પડે કે આપણે કેટલી વેલ્યુના છીએ, વગર ઓળખાણે કેવી રીતે રહી શકીએ છીએ. એ બધા પાસ કરીને, પૂરા કરીને 1 મહિને આવી ગયો. પહેલી કરી એને બેકરીમાં, બીજી કરી એને એડિડાસ શૂઝની દુકાનમાં, ત્રીજી કરી એને કોલ સેન્ટરમાં, ચોથી એને મળી હતી મેકડોનાલ્ડમાં, પણ એ 33 દિવસ. સર, એ ત્યાં શું શું શીખ્યા? પેલા તો 5 દિવસ નોકરી માટે રખડ્યા એટલે વેલ્યુ થઈ ગઈ મલયાલમ વગરના, ને ત્યાં કેરળમાં નોકરી જ કોઈ ન રાખે. શીખવું કેટલું જરૂરી છે, કોમ્યુનિકેશન કેટલું જરૂરી છે, લોકોને રિક્વેસ્ટ કરી રહેવાની, ખાવાની, મદદની, ફોન કરવાની, આ એક્સપિરિયન્સ કદાચ ક્યાંય ના મળે દુનિયામાં. આમ આદમી ઉપર આપણને પણ એક વ્યક્તિ એંગલ, આપણી દ્રષ્ટિ ફરે, લોકોને મદદ કરવાની ભાવના ફરે, સામેવાળા એ બિહેવિયર કેમ કરવું જોઈએ, કેમ માણસ નથી કામ કરી શકતો અને કેમ નથી કરતો, અથવા તો એની હું મજબૂરી છે, સમજવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે આ રિક્વેસ્ટ કરતો ભાઈ મને રોજે રોજની સેલરી આપો, મારે અહીંયા ખાવા પીવાને રહેવાનું નથી, મારી પાસે પૈસા એટલે મારે રોજે રોજ જોઈએ. હવે ત્યાં રોજ હતો કે મહિના સિવાય સેલરી નો આપે. આપ ત્યાં ગયા હશો અને પછી એ લોકોને સચ્ચાઈ ખબર પડી કે અરે બાપરે આ છોકરો તો આટલા મોટા ઘરનો હતો, સર એ લોકોના રિએક્શન કે એ લોકોને બી આશ્ચર્ય થયું હશે ને? હું નતો, પણ મારે ત્યાંથી મેં છેલ્લા દિવસે માણસને મોકલ્યો હતો, મારે ક્યાં ક્યાં રહ્યો એના બધા ફોટા જોતા હતા અને મારે બધાને મળવું હતું કે ભાઈ થેન્ક યુ કહેવાય પછી નીકળજે, એટલે તમે જાઓ એનો વિડીયો ઉતારજો, એના રિએક્શન તમે લેજો અને જોજો. એટલે છેલ્લે માણસ ગયો તો એ માણસો તો બિચારા, અને અમુક માણસો તો ધ્રુજ થતા કે આવું કઈ હોય શકે? માતા પિતા હંમેશા પોતાના બાળકને એટલું બધું સાચવતા હોય ને, એને અહીંયા વાગી નહીં જાય, એ અહીંયા પડી નહીં જાય, એને કઈ તકલીફ નહીં પડે, એને બધું બેસ્ટમાં બેસ્ટ મળે. પેરેન્ટ્સને આપ શું કહેશો? મેં એને હાચવો એવો, કોઈ માતા પિતાએ હાચવો શું, એટલે એને સેફ નહીં કરવો, એને ખુલ્લો મૂકવો. એ માર્કેટમાં એ દોડે અને દોડે અને રસ્તો કાઢે, આપણે તો એને સેફ કરીને એકદમ પાંગળો બનાવીએ અને રૂસું જ મૂકો. 20-21 વર્ષ એટલે નાની ઉંમર તો નથી, આપણે એને 40 વર્ષ સુધી બાળક હશે, બધી જ ફેસિલિટી આપણે જયારે સીધી આપીએ છીએ ને, એટલે કોમ્પ્યુટેશન ખીલતો નથી અને મા બાપના અતિ પ્રેમના કારણે બાળક મજબૂત થતું નથી. અતિશય પ્રેમ ખોટો જ છે, અને આ પ્રેમ, મારો પ્રેમ બહુ મજબૂત હતો, મારે પાછી લાઈફ
કાલની ઉપાધિ નથી, મેં આખી લાઈફ નો પ્રેમ એમને આપી દીધો આ એક પરીક્ષા આપી ને મજબૂત થઈ ગયો, એટલે મને મને ખબર છે હું એને ઓળખું છું, મને ઓળખે છે. એક મહિનામાં સારા સારી બાબત તો એ છે, એક મહિનામાં રોજે જે ફોનમાં વાત બાળક કરતો હતો, જે 7 વર્ષનો બાળક રોજ વાત કરે એમ 21 વર્ષનો બાળક, પપ્પા મેં આમ કર્યું, પપ્પા મને આમ કહ્યું, પપ્પા મને તેમ થયું. ઉપાધિ હતી પણ એની પાછળ આ બધી ખુશી હતી કે કેવા રસ્તા એ કાઢે છે, કેવા કેવા ડિસિઝન લે છે. મારું રિસ્ટ્રિક્શન ઈ પણ હતું, હું સલાહ પણ ના દઈ શકું, તારે જ નક્કી કરવાનું તારે શું કરવું છે, નોકરી કઈ કરવી છે, કોની અરે હું હોય તો તું જ નિર્ણય લે, નકર હું સલાહ પણ ના દઈ શકું. એટલે મેં સલાહ પણ કારે નહીં દીધી, મેં ખાલી સાંભળ્યું જ છે, ક્યાંથી સસ્તું ખાવું, સારું ખાવું, કશું વેજીટેરિયન ખાવાનું, એ પણ કેરળમાં ઓછામાં ઓછી જગ્યાએ મળે. સર, ફોન વગર તો એક મિનિટ નહીં રહી શકાય, તો એક મહિનો કેવી રીતે રહેવાય? આજના યંગસ્ટર્સ ની વાત કરું તો ફોન વગર તો ના જ રહી શકાય, એ પણ સાચું છે. એટલે 5મે દિવસે એને ફોન લેવો જ પડ્યો, 300 રૂપિયાનો ફોન લીધો, 50 રૂપિયાનું પ્રિપેર કાર્ડ લીધું, કે લોકો એપોઇન્ટમેન્ટ આપે ત્યારે એમ ફોન નંબર લખાવવો પડે, નહીં તો હું તને કે નોકરી કેવી રીતે આપીશ. એટલે 5 દિવસ રખડ્યો, પછી એને ડિસિઝન લીધું, હું 300 રૂપિયાનું પ્રિપેર કાર્ડ લઈને ફોન લઈ લઉં, લોકો મારો કોન્ટેક્ટ કેમ કરી શકે, લોકોનો ફોન યુઝ કરીને મારી યારે વાત કરી. ક્યાં બાત હે સર, ભણતર કરતા, એટલે ભણતર તો જરૂરી છે જ, સાથે ગણતર કેટલું જરૂરી છે એ આ કિસ્સા પરથી ખબર પડી રહી છે. મારી ભાષામાં કહું તો ભણતરમાં 0.5% આવે તો ચાલે, 8% આવી જાય એટલે એની લાઈફ ના 1% શું વાત છે. સૌજીભાઈ હંમેશા કંઈક અલગ કરવામાં માને છે, અને બહુ સરસ મજાનું એક ઉદાહરણ છે બધા જ માતા પિતાઓ માટે એમણે એક મૂક્યું છે, અને આઈ એમ શ્યોર કે આમાંથી ઘણા બધા માતા પિતાઓ શીખે અને પોતાના બાળકોને પણ આટલા મજબૂત બનાવે ભવિષ્ય માટે. થેન્ક યુ સો વેરી મચ સર, થેન્ક યુ.